नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 8 ની અંદર આગળ અભ્યાસ કરીએ। વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો 16, જેનું નામ છે સંખ્યા સાથે રમત। એમાં મિત્રો આપણે પ્રયત્ન કરવાનો અભ્યાસ પૂર્ણ કર્યો। હવે મિત્રો 16 સ્વાધ્યાય 16.1 જેનો મિત્રો દાખલા નંબર 1 નો અભ્યાસ કરીશું। સરવાળા કે ગુણાકારની પ્રક્રિયા માટે मूळाक्षरोनी किंमत मेळवो, तमे जे पगला लीधा छे मित्रों तेनु कारण पण जणावो। अहीं मित्रों तमारे सरवाळा के गुणाकारनी प्रक्रिया माटे मूळाक्षरोनी किंमत शोधवानी छे, अने पछी मित्रों शुं करवानुं छे, किंमत शोध्या पछी मित्रों तमारे तेनु कारण पण मित्रों जणावानुं छे। तो एक्जाम्पल नंबर 1 जोईए। 3a + 25 = b2। तो अहीं मित्रों तमारे अहीं बे मूळाक्षरो अंग्रेजीना आपेला छे, ए अने बी। तो अंग्रेजीना मूळाक्षर एटले के बे अज्ञात संख्या। तो मित्रों आपणे अहीं बे अज्ञात संख्या ए अने बी नी किंमत शोधवानी छे। तो बे अज्ञात संख्या कई आपेली छे? ए अने बी। शुं शोधवानुं छे मित्रों? आपणे किंमतो शोधवानी छे। तो सौ प्रथम मित्रों आपणे सरवाळो करीए। तो केवी रीते सरवाळो करीए? तो एकमनो अंकनो सरवाळो एकमना अंक साथे करीशुं, दशकना अंकनो सरवाळो दशकना अंक साथे, जे मित्रों तमे जाणो छो। तो बन्ने संख्याना 3a + 25 એટલે કે બંને સંખ્યાના એકમના સ્થાનમાં એ અને 5 જેના સરવાળાની સંખ્યા મિત્રો એનો એકમનો અંક કયો હોવો જોઈએ? 2 થવો જોઈએ। तो मित्रों आपणे लखीशुं अहींया के बे संख्याना एकमना स्थानमां ए अने 5 छे, बंने 3 एमां एकमनो अंक ए, 25 एमां एकमनो अंक 5, ए अने 5 छे जेनो सरवाळानी संख्या केटली आपी छे मित्रों? सरवाळानी संख्यानो एकमनो अंक केटलो आप्यो छे मित्रों? 2। तो मित्रों ए वत्ता 5 बराबर मित्रों केटला थवा जोईए? तो एकमनो अंक मित्रों 2 होवो जोईए। तो अहींया प्लस 5, तो अहींया एनी किंमत शोधवानी। तो मित्रों 5 માં કેટલા ઉમેરીશું? તો મિત્રો એકમનો અંક આપણને 2 મળે। તો મિત્રો સરળતાથી તમે કહી શકો 7। 7 ને 5 કેટલા અંક? 1 જ ઉમેરવાનો। 1 થી 9 સુધીના જ અંક મિત્રો, 0 થી 9 સુધીના જ અંક મિત્રો તમે લઈ શકો, કારણ કે અંક 1 જોઈએ છે એકમનો। એટલે 7 માં કેટલા મિત્રો હું પ્લસ કરું તો મને એ સંખ્યાના સરવાળાનો એકમનો અંક 2 મળે? તો મિત્રો 7। 7 ને 5 કેટલા થાય મિત્રો? 12। તો મિત્રો મને એકમનો અંક કયો મળ્યો? 2 મળ્યો। તો મિત્રો આપણે કહી શકીએ કે એકમનો અંક કયો હશે, એટલે કે એ ની કિંમત કઈ હશે મિત્રો? 7। એટલે કે એ બરાબર 7 હોય, એટલે કે એ બરાબર મિત્રો કેટલા હોય? 7 હોય। હવે દશકના સ્થાનમાં અહીંયા મિત્રો એકમનો અંક 2, એની વધી 1 આવશે દશકની। તો દશકના સ્થાનમાં વધી 1 છે મિત્રો, 1 આવીએ સ્થાનમાં, દશકના સ્થાનમાં વધી 1 છે મિત્રો। તો માટે તો દશકના અંકનો સરવાળો કરીએ, તો માટે બંને સંખ્યાના દશકના સ્થાનનો સરવાળો। તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે 3 અહીંયા મિત્રો એ બરાબર આપણે 7 આયા, અહીંયા 5, અહીંયા 2, અહીંયા 2, આ સરવાળો। તો હવે મિત્રો અહીંયા વધી 1 આવી, તો 3 ને 1 4, 4 ને 2 6, તો કેટલા આવે અહીંયા મિત્રો? 6 આવે। તો મિત્રો આપણે કહી શકીએ બી બરાબર કેટલી કિંમત હોય? 6। તો આપણે સરવાળો કરીએ અહીંયા મિત્રો દશકના અંકનો, તો વધી 1 + 3 + 2 કેટલા થાય મિત્રો? 6। તો માટે બી બરાબર કેટલા હશે મિત્રો? 6। તો આમ
37 વત્તા 25 બરાબર 62। જ્યાં મિત્રો આપણને એ બરાબર કેટલા લીધા 7 લીધા આપણે અને બી બરાબર મિત્રો કેટલા આવે 6 છે। તો આવી રીતે મિત્રો તમે અજ્ઞાત જે સંખ્યા આપેલી છે એની કિંમત મિત્રો તમે શોધી શકો છો। હવે મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 જેની રકમ મિત્રો તમને આપેલી છે 4A + 98 અને મિત્રો તમારે શોધવાનું બરાબર શું આપેલા છે સી બી અને મિત્રો 3। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કેટલી અજ્ઞાત સંખ્યા આપેલી છે એ બી અને સી એમ મિત્રો 3 અજ્ઞાત સંખ્યા આપેલી છે। તો અહીં મિત્રો ત્રણ અજ્ઞાત સંખ્યા કઈ કઈ છે મિત્રો એ બી અને સી છે। મિત્રો કેપિટલ છે તો આપણે કેપિટલ લખીશું એ બી અને સી છે જેની મિત્રો આપણે કિંમત શોધવાની છે। તો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરીએ એકમના અંકનો સરવાળો કરીએ બંને સંખ્યાનો। તો આપણે લખીએ અહીંયા બંને સંખ્યાના એકમના સ્થાનમાં કેટલા છે મિત્રો તો 4A માં એકમનો અંક એ અને 98ની અંદર મિત્રો એકમનો અંક 8 છે। કેટલો છે મિત્રો 8 છે જેમના સરવાળાનો એકમનો અંક કેટલો આપ્યો છે મિત્રો 3। તો માટે મિત્રો A + 8 બરાબર તો 8 એકમના સ્થાને લખી દઈએ અને એનો જવાબમાં એકમનો અંક કેટલો મળવો જોઈએ મિત્રો 3 લખી દઈએ। તો હવે મિત્રો આપણે વિચારીશું કે આપણે બે સંખ્યાનો સરવાળો કરવાથી એકમનો અંક મિત્રો તમને 3 મળવો જોઈએ તો 8ની અંદર મિત્રો હું કેટલા ઉમેરું તો મને એ સંખ્યાના એકમનો અંક 3 મળે તો 8 છે મિત્રો તો 8 ને 5 કેટલા થાય મિત્રો 13। તો અહીંયા હું 5 લખું મિત્રો તો અહીંયા કેટલા થાય 13 તો મિત્રો મને એકમનો અંક 3 મળે। તો આપણે મિત્રો નક્કી કરી શકીએ કે એની કિંમત કેટલી છે તો એ બરાબર મિત્રો કેટલા હોવા જોઈએ 5 હોય તો એની કિંમત મિત્રો આપણને કેટલી મળી 5। હવે મિત્રો આપણે શું કરીશું દશકની સંખ્યા બંને સંખ્યાના દશકના અંકનો સરવાળો પરંતુ મિત્રો અહીંયા વધી 1 છે જેને આપણે ધ્યાનમાં રાખીશું તો માટે બંને સંખ્યાના દશકના સ્થાનનો સરવાળો બરાબર તો સૌ પ્રથમ મિત્રો 13 નો 3 અને વધી 1 પહેલાં વધી 1 લખી દઈએ વત્તા પહેલી સંખ્યાનો દશકનો અંક 4 અને વત્તા બીજી સંખ્યાનો દશકનો અંક 9 કેટલા થાય મિત્રો 9 ને 4 13 ને 1 14 મિત્રો તો કેટલા મળ્યા આપણને 14। તો માટે સી બરાબર મિત્રો 1 અને બી બરાબર મિત્રો 4 આપણે લખીએ સી બરાબર 1 અને બી બરાબર મિત્રો 4 હોય તો આમ અહીંયા આપણે લખી દીધું 45 + 98 સી બી અને અહીંયા 3 તો આમ લખીએ આમ 45 + 98 કેટલા મળ્યા મિત્રો 143 જ્યાં મિત્રો એ બરાબર કેટલા મળ્યા 5 બી બરાબર 4 અને મિત્રો સી બરાબર 1 હોય। તો આવી રીતે મિત્રો તમે અજ્ઞાત સંખ્યાની કિંમતો શોધી શકો છો।